નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. ગઈકાલની આ ઘટના છે. ગઈકાલે રાત્રે નવસારીના સરપુર ગામે અંતરજ્ઞાતીય લગ્ન કરનાર પ્રેમી જોડું જ્યારે પોલીસ સમક્ષ હાજર થયું ત્યારે બબાલનું મોટું સ્વરૂપ ધારણ કર્યું. નવસારીના સરપુર ગામના પ્રેમી યુગલે પોલીસ મથકે હાજર થતાં પોલીસે બંને પરિવારોને સમજાવ્યા. તેમ છતાં પોલીસ મથકે જૂથ સામસામે થયા બાદ નવસારી તાલુકા ભાજપ પ્રમુખ મુકેશ પટેલ પર હુમલો થયો. કારણ કે તેઓ પણ સમજાવવા માટે ગયા હતા. સમજાવટની અંદર ઉશ્કેરાયેલા ટોળાએ એમની ઉપર હુમલો કર્યો. હુમલો થતાની સાથે જ સરપુર ગામની અંદર તંગદિલી છવાઈ ગઈ. એટલું જ નહીં, હુમલા બાદ સરપુર ગામે જ્યારે યુવતી પોતાના ઘરે જે રહેતી હતી તે ઘરની બહાર પણ મોટું ટોળું થઈ જવા પામ્યું હતું. અને ગામમાં થયેલા ટોળાના કારણે જ્યારે નવસારી જિલ્લા પોલીસને જાણ કરવામાં આવી તો નવસારી જિલ્લા પોલીસે ત્યાં પહોંચી અને મામલાને શાંત કરવા માટે કોશિશ કરી. શું તમે મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમ ખરીદવા માંગો છો? તો આજે જ પહોંચી જાઓ ઉમિયા મોબાઈલ, કે જ્યાં તમને દરેક કંપનીના તમામ મોડેલોના મોબાઈલ હાજર સ્ટોકમાં મળી રહેશે. સાથે જ તમને ઇલેક્ટ્રોનિક્સ આઈટમ્સ જેવી કે એસી, એલઈડી ટીવી, ફ્રીઝ, એર કુલર, સ્પીકર, હેડફોન, મિની પંખા તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક્સ એસેસરીઓ પણ ઉપલબ્ધ છે. તો આજે જ સંપર્ક કરો ઉમિયા મોબાઈલ. સરનામું નોંધી લો, ઉમિયા મોબાઈલ, ગણેશ શુદ્રા રોડ, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. પણ આ તો પોલીસ સાથે ઉલટું ઘર્ષણ થવા માંડ્યું અને પોલીસની સાથે ઘર્ષણ થતાં પોલીસનો મોટો કાફલો સ્થળ ઉપર ખડકી દેવામાં આવ્યો. અને ત્યારબાદ પણ જ્યારે મામલો શાંત ન થતા અને પોલીસની સાથે ઘર્ષણ થતાં પોલીસે હળવા બળપ્રયોગનો ઉપયોગ કરવો પડ્યો હતો, જેની અંદર સામાન્ય લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. પણ આ ઘટનાની જાણ જિલ્લા પોલીસ વડાને થતાં જિલ્લા પોલીસ વડા જે સુશીલ અગ્રવાલ ખરા, તે પણ પોતાની આખી ટીમની સાથે ત્યાં પહોંચી ગયા હતા. એટલું જ નહીં, ત્યાં પહોંચ્યા બાદ આખા ગામની અંદર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. ઘટનાને લઈ અને કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે સંદર્ભે પોલીસે ચાપતો બંદોબસ્ત ગોઠવી કાઢ્યો અને મહિલા પોલીસ કર્મીઓની સાથે પોલીસકર્મીઓ, એસપી, ડીવાયએસપી સહિતના અધિકારીઓ ઘટનાસ્થળ ઉપર પહોંચી ગયા અને મામલાને શાંત કરવા માટે ફૂટ પેટ્રોલિંગ પણ કરવું પડ્યું. અંતરજ્ઞાતીય લગ્નને લઈ અને આ જે પ્રેમી જોડું હતું એ પાછું ગામમાં હાજર થયું, પોલીસ મથકે પહોંચ્યું અને જેના કારણે લઈ અને આ આખું વાતાવરણ જે ખરું ડોવાયું અને એની અંદર જે પ્રમાણે જણાવ્યું એ પ્રમાણે કે ભાજપના અગ્રણી પણ સમજાવટમાં હતા અને એની ઉપર હુમલો થતા ત્યારબાદ વાત વણસી હતી. એટલું જ નહીં પણ સરપુર ગામની અંદર શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે એ ભાવનાથી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. સાથે જ સમગ્ર પ્રકરણની અંદર રાયોટિંગ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધવાની પણ તજવીજ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. તમે દ્રશ્યોમાં જોઈ શકો છો એ પ્રમાણે કેટલું મોટું ટોળું હશે, કેટલી બધી બાઇકો ત્યાં છે એ દ્રશ્યમાં તમે જોઈ શકો છો. બાઇકોનો ઢગલોતા કરી દેવામાં આવ્યો હતો અને જેને કારણે લઈ અને જે મેન પાવર ખરો ગ્રામજનોનો એ વધી ગયો હતો અને સમજાવવા જતાં પણ સમજતા ન હતા અને સમજતા ન હોવાના કારણે પોલીસે પછીથી ઘર્ષણ જ્યારે થયું ત્યારે એમની ઉપર હળવો બળપ્રયોગ કરવો પડ્યો હતો. અને હળવા બળપ્રયોગના કારણે તમે જોઈ શકો છો એ પ્રમાણે કે ભાઈ ગાડીઓ પણ જે ખરી એ વેરવિખેર થઈ છે, ગાડીઓ પણ જમીનદોસ થઈ છે, ગાડીઓ જમીન પર ચૂકી છે. અને ત્યારબાદ મામલો શાંતમાં લેવામાં આવ્યો ત્યાં સુધી કે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે લોકોના પગરખા, કારણ કે ભાગાદોડી થઈ અને એની અંદર લોકોના પગરખા પણ ત્યાં રહી ગયા. તો આ પ્રમાણે સરપુર ગામની અંદર એક અનિચ્છનીય ઘટના ગઈકાલે બનતા બનતા અટકી ગઈ. જો કે વાતાવરણ હાલ શાંત છે, પોલીસનો બંદોબસ્ત આજે પણ એટલો જ ત્યાં રાખવામાં આવ્યો છે અને કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને એ સંદર્ભે ચાપતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. શું તમે શાંતિથી ઉભા રહીને વિચારો છો? કઈ ખબર પડે છે કે નહીં ક્યાં સુધી આપણે ભાડાના મકાનમાં રહેવું છે? હવે તો પોતાનું ઘર લઈએ ને અને એના માટે લોન કરવી પડશે, તો વિચારો કે કઈ રીતે લોન કરાવશો? આટલી બધી ચિંતા કરવાની શું જરૂર છે? આપણી પાસે હિરલભાઈ પસ્તાકિયા છે. હિરલભાઈ પસ્તાકિયા કે જેઓ બીઓબી, એસબીઆઈ જેવી રાષ્ટ્રીયકૃત બેંકોમાંથી ઓછા વ્યાજે આપણને હુમલો ન પાવશે, એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. મારી હિરલભાઈ સાથે વાત થઈ ચૂકી છે અને હિરલભાઈએ મને કીધું છે કે મહેશભાઈ કોઈ ચિંતા કરવાની જરૂર નથી, ડોક્યુમેન્ટ્સ આપો અને લોન મેળવો, એ પણ ઓછા વ્યાજે અને રાષ્ટ્રીયકૃત બેંકોમાંથી. તો તમને પણ કહી દઉં છું કે જો તમારે હાઉસિંગ લોન લેવી હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી, સ્ક્રીન પર દેખાતા નંબર ઉપર હિરલભાઈનો સંપર્ક કરો, આપને પણ ઓછા વ્યાજે અને રાષ્ટ્રીયકૃત બેંકોમાંથી સીધી હોમ લોન મળી જશે.